અત્યારની ખબર વડોદરાથી. વડોદરામાં ધારાસભ્ય યોગેશ પટેલની કારમાં આગ લાગી. વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી. જુબેલીબાગ પોલીસ ચોકી પાસે પાર્ક કરી હતી કાર, જેમાં આગ લાગી. કારમાં આગ લાગતા ફાયર બ્રિગેડના જવાનો દોડી આવ્યા. ફાયર બ્રિગેડના જવાનોએ કારમાં આગ પર મેળવ્યો કાબુ. આગમાં ધારાસભ્ય યોગેશ પટેલની કાર બળીને ખાક થઈ છે. વહેલી સવારે કારમાં આગ લાગી. કારમાં આગ લાગતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી આવ્યું. કારમાં લાગેલી આગના કારણે સમગ્ર કાર બળીને ખાક થઈ છે. વડોદરાની સમગ્ર ઘટના છે. ધારાસભ્ય યોગેશ પટેલની કારમાં આગ લાગી. ભીષણ આગના કારણે તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી. વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન. જુબેલી પોલીસ ચોકી પાસે પાર્ક કરી હતી આ કાર, જેમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી. ફાયર બ્રિગેડના જવાનો દોડી આવ્યા અને આગ પર મેળવ્યો કાબુ. હવે શરૂઆત કરીએ તાજા સમાચારોની. સમગ્ર ગુજરાતભરમાં વધી રહ્યું છે ઠંડીનું જોર. કચ્છના નલિયાનું સૌથી ઓછું તાપમાન 4 ડિગ્રી નોંધાયું. અન્ય શહેરોનો પારો ગગડતા લોકો ઠૂંઠવાયા. ગુજરાતમાં કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્મા ગુજરાતના પ્રવાસે છે. રઘુ શર્મા આગામી વિધાનસભાની ચૂંટણી રણનીતિને લઈને કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરશે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે શંકરસિંહ વાઘેલાના કર્યા વખાણ. જગદીશ ઠાકોરે કહ્યું કે સંઘર્ષ એટલે બાપુ અને બાપુ એટલે સંઘર્ષ. જાહેર જીવનનો બાપુને બહોળો અનુભવ. ઉત્તર બુનિયાદી શાળાના સંસ્થાપક માલજીભાઈ દેસાઈની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી. ગાંધી આશ્રમ જિલ્લા ખાતે શુભેચ્છક ઉમટી પડ્યા. માલજીભાઈ દેસાઈએ 25થી વધુ શાળાઓ શરૂ કરી છે. સેવા રૂરલ ઝઘડિયાના સ્થાપક ડોક્ટર લતાબેન દેસાઈની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી. તબીબી ક્ષેત્રે અંતરિયાળ ગામોમાં સેવાકીય પ્રવૃત્તિ બદલ સન્માન. લતાબેન દેસાઈ શિક્ષણ, આરોગ્ય, ગરીબી નાબૂદી માટે જીવન સમર્પિત કર્યું. જાણીતા આર્કિટેક્ટ અને લેખક મહાદેવ દેસાઈનું થયું નિધન. હાર્ટ એટેક આવતા મહાદેવ દેસાઈનું થયું છે નિધન. નવસારી શહેરના વિકાસમાં મહાદેવ દેસાઈનો મોટો ફાળો. વડોદરામાં સંજયનગર પ્રધાનમંત્રી આવાસ યોજના ફરી વિવાદમાં. આવાસનું કામ શરૂ કરાતા કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ. રિટેન્ડર અથવા પાલિકા પોતે મકાન બંધાવે તેવી માંગ કરવામાં આવી. મેયર કેયુર રોકડિયાએ કરી છે ફરી કામ શરૂ કરવાની જાહેરાત. ફાયરિંગ વિથ મર્ડરના કેસમાં આજે અમદાવાદના ધંધુકામાં બંધનું એલાન. આરોપીઓને પકડી લેવા પોલીસની 7 જેટલી ટીમ કામે લાગી. સમગ્ર કેસની તપાસ એસઓજીને સોંપવામાં આવી. આરોપી નહીં પકડાય ત્યાં સુધી રહેશે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત.